વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીના હોલમાં અમદાવાદના નવ કલાકારો દ્વારા બનાવવામાં આવેલા 75 થી વધુ ચિત્રોનું એક્ઝિબિશન હોલ ખાતે તારીખ 1 થી 4 ફેબ્રુઆરી સુધી પેલેટ હાર્મની શીર્ષક હેઠળ પ્રદર્શનનું આયોજન કરાયું છે. પ્રદર્શનમાં એક્રેલિક ઓન કેનવાસ, વોટરકુલ કલર, કોફી સહિતના માધ્યમમાં નેચર, ફૂલો, પક્ષીઓ, રિયાલિસ્ટિક પેઇન્ટિંગ્સ, સ્ટીલ લાઇફ સહિતની વિવિધ શૈલીમાં બનાવેલા ચિત્રો પહેલા દિવસે શહેરના લોકોએ નિહાળ્યા હતા. પ્રદર્શનનું ઉદ્ઘાટન શહેરના મેયર પિંકી સોની દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શની નિહાળવા માટે વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, તેજલ અમીન અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ચિત્રો નિહાળી અભિભૂત થયા હતા અને કલાકારોની પ્રશંસા કરી હતી. અમારું અમે લોકો બધા અમદાવાદના આર્ટિસ્ટ છે. બરોડામાં અમારું અમારું ફર્સ્ટ એક્ઝિબિશન છે. અમે 9 જણાનું ગ્રુપ એક્ઝિબિશન છે પેલેટ હાર્મનીના નામે. અહીંયા બધા આર્ટિસ્ટે પોતાના મનગમતા વિષયમાં એમના ચિત્રો પ્રદર્શિત કરેલા છે. મેં મારા બધા ચિત્રો વોટર કલરમાં લીધેલા છે અને એમાં મારું મેઇન થીમ છે ફિમેલ ફિગર્સ, સ્ટીલ લાઇફ, એનિમલ્સ અને મેં પિછવાઈ પણ અહીંયા મૂકેલું છે. અને આ એક્ઝિબિશન 1 ફેબ્રુઆરી અત્યારે અમારું ઇનોગ્રેશન થઈ ગયેલું છે અને 4 ફેબ્રુઆરી સુધી ચાલશે. બરોડાની પબ્લિકને અહીંયા આવવા માટે ખૂબ ખૂબ વેલકમ. થીમ બધી મિક્સ થીમ છે અને અમે કલાકાર લગભગ 8 છે. બધાની જુદી જુદી થીમ છે અને દરેકે જુદા જુદા મીડિયમ પર કામ કર્યું છે. આમાં મેં વોટર કલર અને ઓઇલ પેઇન્ટ અને પિછવાઈ પેઇન્ટિંગ્સ કર્યા છે. ઓઇલ કલર કેનવાસ પર થાય, એમાં ડિટેલિંગ બી તમે સારી કરી શકો, પ્લસ વોટર કલર છે જેમાં ફ્લાવર્સ છે. અને પિછવાઈ પેઇન્ટિંગ ક્લોથ પર થાય, જે સિલ્ક પર છે અને કોટન ક્લોથ પર છે, જેમાં રાધા કૃષ્ણ એટલે કૃષ્ણ અને બલરામ છે માખણચોર, અને કાઉ અને લોટસ છે જે લોટસ પિછવાઈ તરીકે પ્રખ્યાત છે.